નમસ્કાર દર્શકો મિત્રો, આપનું હાર્દિક સ્વાગત અમારી અને તમારી મનગમતી તટસ્થ નિષ્પક્ષ અને સમસ્યાઓને વાચા અપાતી ઓસ્કાર ગુજરાતી ન્યૂઝ ચેનલને સબસ્ક્રાઇબ, શેર અને લાઇક કરો. બેલ બટન દબાવી સમાચારોની અપડેટ નિરંતર જોતા રહો. ઓસ્કાર ન્યૂઝ આજના ગામડાથી. હાલમાં બટાકાનું ઉત્પાદન શરૂ થવાનો સમય છે. બટાકાની ખેતી કરનારા ખેડૂતો માટે હાલમાં જાણે કે આમ તો સોનેરી દિવસો હોવાની અપેક્ષા હતી. જો કે ઉઘડતા બજારના ભાવ સારા મળશે આશા ઠગારી નીવડી. ઉલટાની ભાવ ગત વર્ષના પ્રમાણમાં ઘણા નીચા રહેતા ખેડૂતોને અવદશા જેવી સ્થિતિ સર્જાઈ છે. પેટ્રોલ, ડીઝલ, તેલ અને ખાદ્ય ચીજો ભાવો આસમાને. ખેડૂતોના મબલક પાકના ભાવો તળિયે બેસી જતા હાલત કફોડી. અરવલ્લીના ધનસુરા વિસ્તારની બટાકાની ખેતી મોટા પ્રમાણમાં થાય છે. ધનસુરાના દોલપુર અને દોલપુર કંપા વિસ્તાર એટલે બટાકા માટે પ્રસિદ્ધ વિસ્તાર માનવામાં આવે છે. આ વિસ્તારમાં બટાકાની ગુણવત્તા પણ સારી માનવામાં આવે છે. પરંતુ હાલમાં બટકાના ભાવો જ નીચા રહેતા ખેડૂતો મુશ્કેલીમાં મુકાયા છે. ગત વર્ષના પ્રમાણમાં ખેડૂતોને બટાકાનું બિયારણ પણ મોંઘું થઈ રહ્યું હતું. એટલે કે જે બિયારણ ગત વર્ષે 1200 થી 1700 રૂપિયામાં પડતું હતું, એ આ વખતની સિઝનમાં 3300 થી 3800 રૂપિયાના ભાવમાં પડ્યું હતું. જ્યારે ગત વર્ષને 230 થી 300 રૂપિયા સુધી બટાકાના ભાવ મળતા હતા, એ ચાલુ વર્ષે માંડે 140 રૂપિયા અને તેની આસપાસ મળી રહ્યા છે. જેને લઈને ખેડૂતો માટે જાણે કે મુશ્કેલીના દિવસો સર્જાયા છે. ખેડૂતો વીઘા દીઠ 20-1000 નુકસાન વેઠવાની સ્થિતિ હોવાનો ખેડૂતો દાવો કરી રહ્યા છે. સરકાર 3 કૃષિ કાનૂન લાવી ખેડૂતોની આવક 2022 બમણી કરવાની વાત કરે છે, પણ ખેડૂતોની આવક બમણી નહીં ઘટતી જોવા મળી રહી છે. અને બજારની તમામ ચીજ વસ્તુઓ પેટ્રોલ ડીઝલના ભાવો વધતા આસમાનને આંબી રહી છે. કરે તો ખેડૂત બિચારો શું કરે, કોને કહે પોતાની આપવીતી. ઉપર આસમાન અને નીચે સરકારની વચ્ચે પીસાતા ખેડૂતો. રાસાયણિક ખાતર, જંતુનાશક દવાઓ અને ખેડ ખાતર બિયારણના આંકડાની વચ્ચે પીસાતા ખેડૂતો. ટેકાના ભાવે બટાકાની ખરીદી થાય અને સરકાર ખેડૂતોની યથાસ્થિતિ સમજે તેવી ખેડૂતોની માંગ સંતોષાશે કે યથાસ્થિતિ માન રહેશે, તે તો આવનાર સમય જ બતાવશે. અરવલ્લીથી ઇકબાલ ચિસ્તીનો રિપોર્ટ. મકવાના પર શ્રીરામસિંહ, ગામ દોલપુર, તાલુકો ધનસુરા, જિલ્લો અરવલ્લી. ભરતજી, કેવા પ્રકારે આ અત્યારે હાલ બિયારણમાં મોંઘવારી નડી રહી છે? મોંઘવારી તો મોંઘા ભાવનું બિયારણ 3350 બિયારણ આવ્યું હતું અને અત્યારે 140 રૂપિયા 20 કિલો જાય છે. એટલે અમને ખરેખર ના પોસાય. એમ ખાતર મોંઘો હતો, દવાઓ મોંઘી હતી. ગત વર્ષના પ્રમાણમાં શું અત્યારે હાલ ભાવ મળી રહ્યો છે? ગયા વર્ષે તો 300 રૂપિયા ભાવે જતું, આ વર્ષે 140 રૂપિયા છે. ટૂંકમાં સરવાળે કેટલું? સરવાળામાં તો નુકસાન છે. પર વીઘાએ? વીઘાએ અમને 25,000 નુકસાન છે. ઓકે. પરમાર અશ્વિનસિંહ પુનસી, દોલપુર, ગામ દોલપુર. બરાબર. શું ગઈ વખત ને આ વખતમાં શું ફેરફાર છે ભાવમાં, બિયારણમાં? ભાવ ગઈ સાલ કરતા 3 ગણો ભાવ છે. અને આવકની અંદર ભાવ જોવા જઈએ તો ભાવ ગઈ સાલ 300 રૂપિયા હતો, એના બદલે આ સાલના માટે 150 રૂપિયા લેખી વેચાય છે. એટલે નફાનું ધોરણ બિલકુલ ઓછું થઈ ગયું. બરાબર. બિયારણ શું ભાવે પડ્યું હતું? બિયારણ 3,350 બિયારણ પડ્યું. બરાબર. તો આ વખતે કેમ નહીં પોસાય? બિયારણ માગું વત્તા ભાવ અડધો થઈ ગયો. પેલો 300 રૂપિયાના બદલે 150 રૂપિયા, તો બિયારણ ડબલ ભાવ આવ્યું. કેવી રીતે પોસાય? બરાબર. કેટલું નુકસાન આવશે? નુકસાન લગભગ 25-30 હજાર રૂપિયા નુકસાન આવે પર વીઘા.